ગરીબોના મસીહા એવા નીતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈ વાસરા તાલુકાના ગરીબ પરિવાર માટે દેવદૂત બન્યા હોય તેમ તેમને પરિવારના માથે છત ઊભી કરવાનું સહાનીય પગલું ભરી માનવતાની મહેક પસરાવી છે. સોશિયલ મીડિયાના સ્ટાર અને સમાજસેવક તરીકે જેમને સમગ્ર રાજ્યમાં નામના મેળવી છે એવા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ જેમને ગુજરાતભરમાં અનેક નિરાધાર લોકોને મકાન બનાવી આપી સેવાની ધૂણી ધપાવી છે અને સેવા કરવી એ જ એમનું ધ્યેય છે. નીતિન જાની ઉર્ફે ખજુરભાઈએ વાસંદા તાલુકામાં એક વૃદ્ધ દિવ્યાંગ દંપતીને ઘર બનાવી આપવાની શરૂઆત કરી છે. ખજુરભાઈ અને તેમની વાસંદાના દુલધા ગામે આવી વૃદ્ધ દિવ્યાંગ દંપતીની મુલાકાત કરી હતી અને તેમનું ઘર બનાવવાની શરૂઆત કરતા તેમને ગામના યુવાનોએ પણ ખજુરભાઈની સાથે મકાન બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારે આ નિરાધાર વૃદ્ધ દિવ્યાંગ દંપતી હાલ તો ખજુરભાઈ અને તેમની ટીમનો આભાર માની રહ્યા છે. નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ દ્વારા આ ગરીબ પરિવારોને આજ દિન સુધી નહીં મળ્યું એ ઘર ની ભૌતિક સુવિધા ઊભી કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આદિવાસી વિસ્તારમાં તેમને આદિવાસી સમાજ માટેની આ સેવા સમગ્ર વિસ્તાર માટે પ્રેરણાદાયી બની છે તો આ વિસ્તારની જનતા તેમની કામગીરીને બિરદાવી રહી છે. અલ્પેશ કૈશ્યપ, જેડેશ ટીવી, નવસારી. દોલધા ગામ છે જ્યાં 75 વર્ષના દાદા અને દાદી છે જે પોતે દિવ્યાંગ છે, ચાલી નથી શકતા. દુઃખની વાત એ છે કે દાદી છે જે લાકડાના ફટકાના સહારે વાકા વાકા ચાલે છે અને જ્યારે દાદા છે દાદા પણ નથી ચાલી શકતા અને પરિવારની સ્થિતિ અત્યંત દયનીય છે. આદિવાસી પરિવારથી આ બે નવ દંપતી આવે છે. જ્યારે અમને જાણ થઈ અમે અહીંયા આવ્યા, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને વરસાદના લીધે એમના ઘરની અંદર પાણી પડતું હતું. છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા 10 વર્ષથી આ પરિવાર દુઃખી થાય છે અને કાદવમાં રહેવા પર મજબૂર હતું. ઘરની હાલત અત્યંત ખરાબ હતી એટલે આનંદ ફાનંદમાં ઘરની શરૂઆત કરી. આપણે એમની જેટલી જગ્યા છે એ જગ્યા પર આપણે ઘર બનાવીએ છીએ. ટોયલેટ બાથરૂમની મહત્વની એમની મેઇન મૂળભૂત સુવિધા છે. દાદાએ રડતા રડતા મને કીધું કે ટોયલેટ અને બાથરૂમની બહુ જ તકલીફ પડે છે, હું પોતે ચાલી નથી શકતું. મારે કેટલા લોકોને કહેવું, કેટલા લોકોને કીધું પણ આજ સુધી કોઈ આવ્યું નથી. તમે ઘર બનાવો પણ મહત્વની કોઈ મૂળભૂત સુવિધા હોય તો એ ટોયલેટ અને બાથરૂમ છે. તો દાદા માટે ટોયલેટ અને બાથરૂમ બનાવીએ છીએ, ઘરની વ્યવસ્થા કરીએ છીએ અને આજે ઘરની શરૂઆત કરી છે અને આવનારા 6-7 દિવસમાં દાદા અને દાદીનું ઘર બનાવશું, એમની ઘરની પૂજા કરશું અને વિધિગત રીતે